ભારતીય હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા ચોમાસું કેરળ પહોંચી ગયું છે. હવામાન વિભાગે અગાઉ 31 મેની આગાહી કરી હતી, જ્યારે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. ચોમાસાના વહેલા પ્રવેશ માટે ચક્રવાત રેમલને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જે ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ચોમાસું સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં 5 જૂન સુધીમાં આવે છે. હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે કે જૂનના અંત સુધીમાં ચોમાસું દિલ્હીમાં આવી શકે છે. ચોમાસું સામાન્ય રીતે 27 જૂનની આસપાસ રાજધાનીમાં પહોંચે છે. અહીં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. બિહારમાં ચોમાસું સમયસર પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.